નમસ્કાર બોલ લાઈમ આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામે અંતરિયાળ આદિવાસી વિસ્તારનું એક એવું સેન્ટર છે જ્યાં દૂધ ઉત્પાદકોને એક સમસ્યા છે દૂધ ઉત્પાદકોને દૂધનો ભાવ મળતો નથી એને લીધે અહીંયા દૂધ ઉત્પાદકોએ વિશાળ પ્રદર્શન કર્યું છે અને દૂધને ઢોળી અને રૂપે એમણે પ્રદર્શન કર્યું તો આપણે વાત કરીશું આ ચોપાલભરી છે આપણે દૂધ ઉત્પાદકોની તો આપણી સાથે જોડાયા છે દૂધ ઉત્પાદક શું સમસ્યા છે શું મામલો છે અમારી એ સમસ્યા છે કે અમે અહીંયા પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ પણ અમને પૂરતો ભાવ મળતો નથી ગાયનું દૂધ છે એ અગિયાર રૂપિયા લીટર જાય છે અને ભેંસનું દૂધ છે એ અઢાર રૂપિયા લીટર જાય છે જેની સામે ઘાસ ખાસને ખાસનો ભાવ બારથી ચૌદ રૂપિયા પુરાનો ભાવ હોય તો બે દિવસનો અમારે લગભગ ચાલીસથી પચાસ રૂપિયાનો એક દિવસનો ખર્ચ થતો હોય છે અમારે આ ટ્રાઇબલ એરિયાની અંદર કોઈ ઇન્ડસ્ટ્રી કે ઉદ્યોગ નથી કે અમારે રોજ રોજગારનું કોઈ સાધન નથી પશુપાલન સિવાય તો હવે અમારે જવું ક્યાં અને કરવું શું એ અમારો આક્રોશ છે અચ્છા આપને તમારું નામ શું સાહેબ મારું રાઠવા જગદીશભાઈ રાઠવા જગદીશભાઈ હવે સાહેબ એવો છે કે ડેરીમાં અગિયાર જણની જૂથની ડેરી હોય છે ગામ લોકો સમૂહથી ડેરી બનાવતા હોય છે અગિયાર સભાસદો પ્રમુખ મંત્રી અને ઉપપ્રમુખ ત્યારે ત્રણ મહિને ઓડિટ કરવાનું આવે છે તે ઓડિટમાં લોકોને હું જાન ખબર પડે કે ભાવ કેટલો આપે છે સંઘ અને લોકોને રજૂઆત એવી થાય કે ભાવ ક્યારે અમને વધારે મળશે સવારે ચાર વાગે વહેલા ઉઠે અને ભેંસોને દૂ ચાર નાખે બાફનું આપે પછી દૂધ ભરવા જાય ડેરીમાં ડેરીમાં ભરવા જાય એટલે તે ભાવ મળે છે દસથી અગિયાર રૂપિયાથી પચીસ રૂપિયા પાણીનો ભાવ છે વીસ રૂપિયા બોટલનો તો અમારો વિરોધ એ છે સાહેબ કે ભાવ ખરેખર અમને મળવું જોઈએ તો અમને ઓડિટર જ્યારે ઓડિટર અમને ત્રણ મહિના સભાસદ બોલાવી હોય તો ઓડિટર આવીને બધાને સભાસદોને પૂછે કે તમને હું તકલીફ છે એ તકલીફ એમને જણાવવી પડે પણ અમને કોઈ અત્યાર સુધી ઓડિટવાળો પણ કહી શકતો નથી મારી નમ્ર વિનંતી તમારું શું નામ છે રાઠવા નારસિંહભાઈ વેસ્તાભાઈ ગામ વટલીભીત વટલીભીત વટલીભીતના આપણા આ દૂધ ઉત્પાદક મામલો મામલો તો દૂધના ભાવ અંગેનો છે કે અત્યારે અમે ગામડાના ટ્રાઇબલ એરિયાના લોકો બેરોજગાર ખેતીમાં પૂરતો વળતર નથી મળતી તો અત્યારે અમે ડેરીમાં દૂધ લઈને આવીએ તો ભાવ ગાયનું છે એ દસથી પંદર રૂપિયાની અંદર ને ભેંસનું છે તે વીસથી પચીસની અંદર આવે છે તો સંઘને નમ્ર વિનંતી કે અમારો પૂરતો ભાવ જે સંઘ આપે એ પ્રમાણે આપે ને વધતા હું ડાયરેક અહીંયાથી ઉખલવાટ ને વીસ કિલોમીટરની અંદર આવું છું દૂધ લઈને તો એટલી અપીલ સંઘને કે નજીકમાં થોડું કરી આપે તમે ઉખલવાટથી કયા ગામ દૂધ ભરવા આવો છો ઉખલવાટથી વિજોલ સુધી કેટલા કિલોમીટર અંતર થાય છે અંદર

તે પણ બહુ ઓછો છે એમનું કેવું છે ને એમને નજીક દૂધ ભરવા માટેની વાત કરી છે આપણી સાથે એક બીજા આગેવાન છે તમારું શું નામ સાહેબ મારું નામ ભૂરાભાઈ છે કયું કામ તમારું હા મંડલવા 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 તો અત્યારે જ્યારે ગ્રાહકો દૂધ મંડળીમાં દૂધ ભરવા જાય ત્યારે એનો દસ અગિયાર રૂપિયા ગાયનું વીસ રૂપિયા અરાઢ રૂપિયા ભેંસનું એવી રીતે દૂધના ભાવમાં છે તો ખરેખર દરેક મંડળીઓને અથવા દૂધનો ભાવ વધારો મળે તેમ અમારા લોકોને પોષાય કેમ કે થો એનું દોણ મોંઘું ચારો મોંઘો અમને વેચાતો પણ ચારો લાવવો પડે તેમ છે એટલે ખરેખર આલા ભાવથી અમારા લોકોને પોસાતું નથી આખો દિન આખો દિવસ અમારી બહેનો ઘાસ વાળવા જાય હોજેલા ઘાસ લીને આવે પછી દૂધ કાઢે રાતે આઠ વાગે એનું પતી રહે એટલે ખરેખર આ દૂધનો ભાવ વધારો મળે એવું અમારે સરકારશ્રીને વિનંતી છે યુ દૂધના ભાવ વધારે મળે એની વાત છે એવો ભાવ મળે છે મારું નામ છે મનુભાઈ સગનભાઈ રાઠવા અચ્છા તો તમે આ અંગે તમારી શું રજૂઆત મારે જે ભાવનો આ ચારો માંગો દાનખાન માંગો એટલે દૂધનો ભાવ થોડો વધારે મળે અને પોસાય તેવું પશુ ને મોંઘું પશુ ખાસ ચારો મોંઘો અને બધું જ મોંઘું તમને આપણે દૂધનો કેટલો ભાવ મળી રહ્યો છે દૂધનો ભાવ લગભગ અગિયાર રૂપિયા ચૌદ રૂપિયા પંદર રૂપિયા સોળ રૂપિયા એવું મળે છે દરરોજનો અલગ અલગ ભાવ હોય છે બરાબર છે તો તમે શું અપેક્ષા રાખો કે શું દૂધનો ભાવ હોય શકે તો તમને પોસાય દૂધનો ભાવ એમ ચાલીસેક રૂપિયા જેવો લીટર પ્રતિ લીટર હોય ગાયના દૂધનું ને ભેંસનો સાઠથી સિત્તેર રૂપિયા જે હોય તો ફેટ માને પણ આ ફેટ માને ઓછો ભાવ મળે છે એવી અને સરકારશ્રીને અથવા ડેરીના વિભાગ મંત્રીઓને વિનંતી કરું છું કે ભાવ વ્યવસ્થિત મળે અને પશુપાલકને પોસાય પશુ બી મોંઘા ઘાસચારો બી મોંઘો દાનખાન બી મોંઘું પોસાતું નથી તમારું શું નામ સાહેબ મારું નામ છે મનુભાઈ છગનભાઈ રાઠવા જોજ જોત છે આ દોધના દૂધ ઉત્પાદકે પણ એમની વાત કીધી આપણે સાથે બીજા પણ દૂધ ઉત્પાદક છે તે રજૂઆત કરશે શું છે તમારું નામ શું સાહેબ ઈશ્વરભાઈ અહેમદભાઈ અટક શું છે રાઠવા કવું ગામ વિજોલ શું છે તમારે દૂધની માટેની દૂધ ઉત્પાદક તરીકે તમારી શું રજૂઆત દૂધનો ભાવ ઓછો મળે અને એમાં મને પોસાતું નહીં દાન પણ બહુ મોંઘું છે પંદરસો રૂપિયા પચાસ કિલોના લઈ અને પછી ભાવ બિલકુલ ઓછો મળે એટલે અમને બિલકુલ પોસાતું નહીં એમાં તો બજારમાં જોવા જઈએ તો પાણીનો ભાવ પણ વીસ રૂપિયા હોય છે અને અમુને દૂધનો ભાવ વીસ મળે તો અમારે એમાં જીવાનું કઈ રીતે પછી એમ તો પાણીની તો નંદીઓ જાય તોય એટલો ભાવ છે અને દૂધની તો આમાં ઢોરમાંથી કાઢવાનું છે એટલે અમુને બિલકુલ પોસાતું નહીં અને દાન પણ એટલું બધું માગવું એટલે બિલકુલ પોસાતું નહીં એટલે ભાવ વધારે કરે તો સારું તમે આવડે બધા દૂધને ડોળ્યું બરાબર છે આ સમગ્ર વિસ્તારને લગભગ પંદરથી થી વીસ દૂધ મંડળીમાં દૂધના ઉત્પાદકો છે તો ઢોળવા પાછળનું શું કારણ તમે શા માટે દૂધ દોડીને એ પ્રદર્શન કરીને તમે શું દર્શાવવા માંગો છો ભાવ બિલકુલ ઓછો છે અમને બિલકુલ પોતા નથી જીવ કઈ રીતે અમારે બરાબર છે એટલે દૂધનું અમારે ખેતરમાં જે પહેલા પાક કરતા હતા ખાવા માટે એમાં અમે ઢોરોનો ચારો કરીએ અને ખાવાનું તો પૈસા માટે બરાબર એટલે અમારે પછી ખેતરમાં પાક નહીં કરતા અને એમાં ઢોરોનો ચારો કરીએ તો ઢોરોને ખવડાવી દઈએ તો અમારે શું ખાવાનું પછી બરાબર છે ઢોરોનો ચારાની સમસ્યા છે અને આ અંગેની જે રજૂઆત છે આપણે સાંભળી દૂધ ઉત્પાદકોએ સર્વપ્રથમ અહીંયા દૂધને તોડી પ્રત્યેક દૂધને જોડી અને પ્રદર્શન કર્યું કે અમારે દૂધનો પૂરતો ભાવ મળતો નથી દસ દસ રૂપિયા પંદર પંદર રૂપિયા લીટર ચાર ફેટ પાંચ ફેટ છ ફેટનું દૂધ ફટકારી દેવું પડે છે જે ભાવ આવે એ ભાવે એ ભાવ પોષણક્ષમ નથી એ પ્રકારની રજૂઆત છે દૂધ ઉત્પાદક સંઘ જે છે કુલ છસો મંડળીઓનો વહીવટ કરે છે કરોડો રૂપિયાનો વહીવટ થાય છે અને એમાંથી જે રજૂઆતો દૂધ ઉત્પાદકોની આવે છે તે પણ સાંભળવામાં આવે એવી સૌ દૂધ દૂધ ઉત્પાદકોની લાગણી છે આપણે એનો સમયસર અને સારો સુચારુ ઉકેલ આવે દૂધ ઉત્પાદકોને ન્યાય મળે તે માટે સૌ કોઈ એવી લાગણી વ્યક્ત કરીએ થેન્ક યુ જો આપણે બોડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો